વિદ્યાર્થી મિત્રો સૌને નમસ્કાર આજે આપણે ઘાતાંકના નિયમો વિશે અભ્યાસ કરીશું ઘાતાંકના નિયમોમાં પહેલો નિયમ છે સમાન આધારની ઘાતનો ગુણાકાર જેને આપણે એક ઉદાહરણથી સમજીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ તરીકે લેવામાં આવ્યું છે બેનો વર્ગ ગુણ્યા બેનો ઘન બેના વર્ગને આપણે લખી શકીએ બે ગુણ્યા બે અને બેના ઘનને આપણે લખી શકીએ બે ગુણ્યા બે ગુણ્યા બે એના પછીના પદમાં આપણે જોઈ શકીએ છીએ કે બેનો ગુણાકાર પોતાની સાથે કુલ પાંચ વખત થાય છે તો એને આપણે ઘાત સ્વરૂપમાં દર્શાવીએ તો આપણે લખીએ બેની પાંચ ઘાત બેની પાંચ ઘાતને આપણે અન્ય રીતે લખવું હોય તો એમ પણ દર્શાવી શકીએ કે બે ની બે વત્તા ત્રણ ઘાત અહીં નોંધો કે બેનો વર્ગ અને બેનો ઘન એ બંનેમાં આધાર સરખો છે માટે તેમનો ગુણાકાર કરતી વખતે તેમના ઘાતાંકોનો સરવાળો કરવામાં આવે છે આ પરથી આપણે સામાન્ય રીતે તારવી શકીશું કે કોઈ પણ શૂન્ય સિવાયનો પૂર્ણાંક એ હોય અને એમ તથા એન પૂર્ણાંક સંખ્યાઓ હોય તો એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ વત્તા એન ઘાત જે સમાન આધારની ઘાતનો ગુણાકાર દર્શાવતો વ્યાપક નિયમ છે હવે આપણે ઘાતાંકના નિયમોમાં બીજો નિયમ સમજીએ બીજો નિયમ એટલે સરખા આધાર પર ઘાતાંકોનો ભાગાકાર આ નિયમ સમજવા માટે પણ આપણે એક ઉદાહરણ લઈશું